તો સૌ પ્રથમ મિત્રો પત્ર લખવાની મજા આ પાઠમાં આપણે શીખવાનું શું છે તો કે પત્ર લખવાનું તો અગાઉ આપણે જે વિડીયો મૂક્યા એમાં પત્ર કઈ રીતે લખવાના તે તમે શીખી ગયેલા છો ગ્રામરમાં આપણે પત્ર લેખનનો વિડીયો મૂકેલ જે ન જોયો હોય તો એકવાર ફરી જોઈ લેજો પત્ર કઈ રીતે લખો એમાં જોઈશું મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસતા શીખવે ધમકાવે કે મારે નહીં શું કે છે એમ કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે એનું પૂરું નામ છે ગામની છે તો કે કરમપુર અને શું છે કે અમારા ગામના પાદરમાં જ એક મોટો વડલો છે અને વડલાની પાસે જ અમારી નિશાળ છે એના જે સર છે ભણાવવા એમનું નામ છે અશોકભાઈ સોમપુરા જે એમના વર્ગ શિક્ષક છે એમ કે એ ખૂબ જ સારા છે એમ અમને પ્રેમથી ભણાવે હસતા હસતા બધું શીખવે ક્યારેય ધમકાય ધમકાવે એટલે કે ખીજાય નહીં અને મારે પણ નહીં મજા પડે અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે એમ કે અમારા સર હતા જે અશોકભાઈ એટલા બધા સારા હતા કે અમને વર્ગમાં જ ખાલી વહાલ કરે એવું નહોતું વર્ગની બહાર કે રિસેસમાં ગમે ત્યાં અમને ભેગો ભેગા થાય તો અમારી સાથે વાતો કરતા નિશાની હાથ ઊંચો કરે એમ કે જો અમને સ્કૂલની બહાર ગમે ત્યાં ભેગા થઈ ગયા હોય તો પણ હાથ ઊંચો કરી અને મજામાં એવું અમને પૂછતા આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી કેમ કે આવા સરસ અમારા શિક્ષક હતા અશોકભાઈ એમની પાસેથી જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવ્યો એની તો અમને ખબર પણ ન પડી વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતા નિશાળીથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે બાલ વેકેશન માં શું કરશો શું કે છે ક્યારે ઓક્ટોબર મહિનો આવ્યો અમને ખબર પણ ના પડી એટલે વેકેશન જાહેર થઈ ગયું અને અમે બધા રાજી થઈ વેકેશન પડ્યું એટલે આપણે બધા કેટલા રાજી થઈ જઈએ રાજી થઈ અને નિશાળેથી ઘરે જતા હતા એવામાં અશોકભાઈ અમારી સાથે ચાલીને થઈ ગયા અને વડલાની છાયામાં અમારી સાથે ઉભા રહ્યા અને અમને પૂછ્યું એમ કે બાળ દોસ્તો હવે વેકેશનમાં તમે શું કરશો અમે કહ્યું નવા નવા કપડા પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈશું મોજ કરીશું એમ કે આવું બધું અમે કરશું કે નવા નવા કપડા પહેરશું પછી ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈશું અને મોજ કરીશું યસ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલી જ ભૂલીએ હો શું કે છે યશ નામનો છોકરો હતો એમાંથી બોલો એમ કે સાહેબ વેકેશન પડશે એટલે તમે તો અમને ભૂલી જાયશો પણ અમે તો તમને નહીં ભૂલીએ હો અશોકભાઈ કહે ના રે ના તમને તો કાંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ હવે સર શું કે છે અશોકભાઈ એમ કે ના ના હું પણ તમને કાંઈ ભૂલી નહીં જાઉં હું તમને બધાને પત્ર લખીશ વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવો ને શીખવાડો ને શું કે છે વસંત નામનો એક છોકરો એ કે છે હે સર પત્ર કઈ રીતે લખાય અમને પણ શીખડાવો અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો સમજાઈ જશે અશોકભાઈ શું કે છે કે હું તમને જે પત્ર લખું વેકેશનમાં એ તમે વાંચજો એટલે તમને ખબર પડી જશે કે પત્ર કઈ રીતે લખાય ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈ કાલે જ મને ટપાલીએ આપ્યો અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો આ રહ્યો એ પત્ર એમ કે ખરેખર અશોકભાઈએ જે કીધું હતું એ કર્યું ગઈકાલે જ એમનો લખેલો પત્ર મને ટપાલીએ આપ્યો અમારા વર્ગના મોટા ભાગના બધા વિદ્યાર્થીઓએ આ પત્ર વાંચ્યો અને ફરી ફરીને વારંવાર વાંચ્યો શું હતો એ પત્ર તો કે આ જે પત્ર રહ્યો એ જો હવે પત્ર કઈ રીતે લખાય એના ઉપર છે કે આપણે પત્ર લખીએ ત્યારે સૌપ્રથમ એડ્રેસ આપણી જમણી સાઈડમાં હોય અહીંયા અશોકભાઈએ પત્ર લખેલો એટલે પોતાનું એડ્રેસ લખેલું છે ઉપર કે અશોકભાઈ બી સોમપુરા બી છવ્વીસ અંબિકા સોસાયટી મુકામ વીરનગર જિલ્લો વડોદરા તારીખ વીસ દસ બે હજાર તેર ત્યાર પછી પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય જો હવે સરે પત્ર લખ્યો એમને સૌપ્રથમ શું કહે છે જો સંબોધન આપ્યું કે પ્રિય બાળકો બાળકને પત્ર લખ્યો એટલે સંબોધન શું આપ્યું કે પ્રિય બાળકો શું કહે છે કે તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું એટલે કે ખુશ છું દિવાળીના રજાઓમાં ખાવા પીવાની રમવાની અને ફરવા જવાની મજા તમને બધાને પડી હશે સાચું ને મને તમારી બધાની બહુ યાદ આવે છે એમ કે તમે મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય તો હવે સમજાવે છે કે કઈ રીતે લખવું જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળી જમણી બાજુએ લખવા શું કે છે સૌપ્રથમ તમારે શું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે પત્ર લખો છો તો જે તમે પત્ર લખો છો તો તમારા પોતાનું એડ્રેસ તમારે ઉપર જમણી બાજુ લખવાનું તો એમાં શું લખવાનું તો કે સૌપ્રથમ તમારે તમારું નામ લખવાનું પછી સરનામું અને નીચે છેલ્લે તારીખ જમણી બાજુએ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન આપવું દાખલા તરીકે સરેકોને પત્ર લખ્યો હતો તો કે બધા બાળકોને તો બાળકોને એમને શું સંબોધન આપ્યું હતું કે પ્રિય બાળકો તો સૌપ્રથમ આપણે જેને પત્ર લખતા હોય તેને યોગ્ય સંબોધન આપવું આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય એમ કે આપણે સંબોધન આપવું તો શું આપવું તો કે માની લો કે આપણાથી મોટા કોઈ છે અને જો આપણા મિત્ર હોય અથવા તો આપણે સરખી ઉંમરના હોય તો એમને પ્રિય કે સ્નેહી જેવું આપણે સંબોધન લખી શકાય સંબોધન પછી અલગ લીટીમાં યોગ્ય વિવેક વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય એમ કે જ્યારે સંબોધન તમે લખો પછી અલગ લીટીમાં તમારે યોગ્ય વિવેચન લખવું પડે એમ કે જો વડીલ હોય મોટા હોય તો આપણે શું લખીએ કે સાદર પ્રણામ લખીએ કે મારા તમને સાદર પ્રણામ છે અને જો મિત્રો હોય તો આપણે એને કહીએ કે સ્નેહભરી યાદ અહીંયા આપણે પત્રમાં જોઈએ તો શું લખ્યું છે કે પ્રિય બાળકો સંબોધન આપ્યું છે ત્યાર પછી પૂછ્યું છે હાલચાલ એમને કે તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે છું એમનાથી નાના છે એટલે બાળકોને એમને હાલચાલ પૂછ્યા છે ત્યાર પછી આગળ જેમને વડીલો માટે સાદર પ્રણામ અને સ્નેહ મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું હવે આટલું લખાઈ ગયા પછી પછી પત્રમાં શું લખવું કે તમારે જે માટે જે કારણ માટે તમે પત્ર લખતા હોય એ ફકરો પાડીને તમારે લખવાનું પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લી એટલે કે લિખિતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર આમ અહીં પુત્ર પત્ર પૂરો થયો કહેવાય શું કે છે એમ કે છેલ્લે તમારે જ્યારે પત્ર પૂરો થાય ત્યારે વિદય વચન લખવાનું એટલે કે લી એટલે કે લેખિત એટલે કે લખનાર લખનારનું નામ લખવાનું કે સ્નેહાધીન રેશમાના નમસ્કાર આટલું કહી અને અહીંયા તમારો પત્ર પૂરો થાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ સરનામું

એની શરૂઆત લગભગ પંદર ઓગસ્ટ ઓગણીસો ને બોત્તેરમાં થયેલી પિનકોડ નંબર ક્યારથી થયો તો કે પંદર ઓગસ્ટ ઓગણીસસો ને બોંતેરમાં એની શરૂઆત થયેલી પિનકોડની જેના આંકડા કેટલા હોય છ આંકડા હોય એમાં સૌપ્રથમ અંક જે હોય તે ભારતનો એક ભાગ દર્શાવે છે એનો સૌપ્રથમ જે આંક હોય એ શું દર્શાવે તો કે એ ભારતનો એક આંક દર્શાવે છે તેમાં ત્રણ નંબરને પશ્ચિમનો ભાગ તરીકે ઓળખાય છે એમાં જે ત્રીજો નંબર હોય છે એ ભારતનો પશ્ચિમ ભાગ દર્શાવે છે બીજો અંક આપણું રાજ્ય દર્શાવે છે બીજા નંબરનો જે અંક હોય એ શું દર્શાવે તો કે આપણું રાજ્ય એટલે કે કયા રાજ્યનો છે પિનકોડ ત્યાર પછી ગુજરાત માટે નવ નંબર આપેલ છે આપણું ગુજરાત રાજ્ય છે એના માટે પિંકોડમાં નવ નંબર આપેલો છે પછી ત્રીજો અંક તે જિલ્લો દર્શાવે છે એના પછીનો જે ત્રીજો અંક હોય શું દર્શાવે તો કે જિલ્લો જિલ્લો દર્શાવે છે એટલે કે પાંચ નંબર એ સુરત જિલ્લો દર્શાવે છે જો પિનકોડ નંબરમાં પાંચ નંબર હોય તો એ સુરત જિલ્લાનો છે એવું દર્શાવે અને છેલ્લા જે ત્રણ અંકો હોય એ જે તે જિલ્લાની પોસ્ટ ઓફિસનો છે એમ કે છેલ્લા જે ત્રણ અંક હોય એની ઉપરથી ખબર પડે કે જે તે જિલ્લાની કઈ પોસ્ટ છે ત્યાર પછી જોઈએ પરબીડિયા કે કવર પત્ર મેળવનાર ઉપર આપણે સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુ એ પત્ર લખનારના નામ સરનામું હોય એમ કે બીજી બાજુ શું હોય એક બાજુ તમારે મોકલનારનું એડ્રેસ લખવાનું જ્યારે બીજી બાજુ આપણું નીચે આપણે જેને લખ્યું હોય આપણું ખુદનું એડ્રેસ આપણે લખવાનું હોય બાળ દોસ્તો પત્ર કેટલી કાળજી રાખવી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે વાંચો શું કે છે આપણે ઘણી બધી બીજી પણ કાળજીઓ લઈ તો આપણે જેને પત્ર લખીએ એને પણ વાંચવાની મજા આવે તો શું શું કાળજી લેવી જોઈએ તો કે લખણના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બીજું બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય ત્રીજું છે બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય ત્યાર પછી અક્ષરો ઘૂટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક છાક ન હોય અક્ષરોનો વળાંક એક સરખો જ હોય છેલ્લો છે વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય એમ કે આપણે જેને પત્ર લખીએ એમાં જો આટલી બાબત આપણે ધ્યાનમાં રાખીએ તો પત્ર વાંચનારને ખૂબ મજા આવે લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય કે આપણે જે પત્ર લખીએ એમાં ભાષામાં જે ભૂલ થાય એવી ભૂલ થવી જોઈએ નહીં પત્રમાં પોતાના વિચારોની સ્પષ્ટ અને સરળ સરળ રીતે રજૂ કરેલા હોય એમ કે પત્ર આપણે જેને લખીએ છીએ એને શું કહેવા માંગીએ છીએ એ સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલું હોવું જોઈએ મારો આ પત્ર વાંચી તમે પણ મને પત્ર લખજો શું કે છે તમે આ મારો પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓનો પત્ર મને મળશે તે બધા જ પત્ર વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ કોણ કે છે આ સર કે છે પત્રમાં શું કે છે એમ કે મારો પત્ર તમને મળે એટલે તરત જ તમે પણ મને પત્રનો જવાબ લખજો તમે વેકેશનમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી એટલે કે શું શું કર્યું તે તમે ખાસ લખજો જે વિદ્યાર્થી મને પત્ર લખશે એ બધા જ પત્રો હું વેકેશન પછી નિશાળમાં આવીને બધાને વંચાવીશ લાવીશ એમ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે તેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકળાશથી થી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું શું કે છે સર એમ કે અત્યારે વિજ્ઞાનનો ટેકનોલોજી યોગ થઈ ગયો છે મોબાઈલ કોમ્પ્યુટર ઈમેલ આવું બધું જ્યારથી આવ્યું ત્યારથી પત્ર લખવાનું ખૂબ ઓછું થઈ ગયું છે ખૂબ ઓછું મતલબ હવે તો પત્ર એટલે શું એ છોકરાઓને મોટા ભાગે ખબર પણ નથી પડતી એમ કે છતાંય તમે ખુલ્લા અને મોકળાશથી થી મને પત્ર મોકળાશ મને મને પત્ર લખજો હું આવા પત્ર વાંચવાની એમ કે આવા પત્ર તમે લખો એ વાંચવાની મજા જ કંઈક ઓર હોય છે હવે છેલ્લે રજા માગે છે એમ કે તમારા ઘરમાં જે વડીલો હોય એને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું લિખિતન અશોક સોમપુરાના આશીષ ત્યાર પછી શબ્દ સમજૂતી છે શબ્દ સમજૂતીમાં સૌપ્રથમ છે સંબોધન એટલે કે બોલાવવા વપરાતો શબ્દ સાદર આદર માન સાથે સંબોધન એટલે શું તો કે આપણે કોઈને બોલાવવા માટે જે શબ્દ વાપરીએ કોઈને સાદર કે આદરથી માન આપીને જે શબ્દો બોલી એને કહેવાય સંબોધન ત્યાર પછી પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે અંકનો હોય છે ભાષાકીય ભૂલો એટલે કે ભાષાને લગતી ભૂલો મોકળાશથી એટલે ખુલ્લા મનથી અથવા તો સંકોચ રાખ્યા વિના એટલે એટલે કે કે પત્ર લખનાર ત્યાર પછી સ્વાધ્યાય છે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે આપણે અહીંયા પૂરો પ્રશ્ન જવાબ લખશું અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસતા શીખવે છે હસતા હસાવતા શીખવે છે ત્યાર પછી પ્રશ્ન બે છે આ પ્રશ્ન તમારે નોટબુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે અને પૂર્ણ જવાબ લખવાના છે પ્રશ્ન બે છે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે જવાબ છે દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે પ્રશ્ન ત્રણ છે વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે જવાબ છે વડીલની પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે પ્રશ્ન ચાર પત્રના અંતે શું લખાય છે જવાબ છે પ્રશ્નના અંતે વિદાય વચન જેમ કે ત્યાર પછી પ્રશ્ન બે છે પત્ર લેખનમાં સીસી કાળજી લેવી જોઈએ આ પ્રશ્ન આપણે હોમવર્કમાં લખીશું એટલે કે આપણે પેજ નંબર બેતાલીસ ઉપર જે પ્રશ્ન સોરી કાળજીઓ વાંચી એ આપણે અહીંયા લખીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે એ પણ આપણે હોમવર્કમાં કરવાનો છે તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમ કે તમારા ઘરમાં જે જૂના પત્ર આવેલા હોય એ તમારે સ્કૂલે લાવવાના રહેશે આપણે સ્કૂલે નથી આવવાનું એટલે ઘરે બેઠા જ એ પત્ર ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું પેલો પ્રશ્ન છે પત્ર કોણે લખ્યો છે બીજું પત્ર પર કયું સરનામું છે ત્રીજું પત્ર પર કઈ તારીખ લખેલી છે ચોથું પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો આ દરેક પ્રશ્નના જવાબ આપણે ઘરે પડેલા ઉપરથી લખીશું ત્યાર પછી પ્રશ્ન છે નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્યો લખો પેલું છે ટપાલી ટપાલી સાયકલ પર આવે છે તે ટપાલ લાવે છે બે વાક્ય લખવાના છે એટલે આપણે બ બે લખેલા છે ત્યાર પછી બીજું છે કમ્પ્યુટર કમ્પ્યુટર વિજ્ઞાનની શોધ છે તે કામ જલ્દી કરી આપે છે ત્રણ મોબાઈલ મોબાઈલથી સંદેશા આપલે થાય છે તેના બીજા ઉપયોગ પણ છે ચોથું છે ટપાલ પેટી ટપાલ પેટીમાં ટપાલ નખાય છે તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમયે ખોલવામાં આવે છે ત્યાર પછી પાંચમું છે કબૂતર કબૂતર સંદેશો મોકલવા માટે ઉપયોગ ઉપયોગી થતા તે પોતાની દિશા ભૂલતું નથી પછી પ્રશ્ન પાંચ છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્યનું અનુલેખન કરો પેલું છે સાહેબ પત્ર કેવી રીતે લખાય આ વાક્ય કોણ બોલે છે તો કે વસંત બોલે છે જે આપણે જોઈને ફરીવાર નીચે લખવાનું છે સાહેબ પત્ર કેવી રીતે લખાય અને પાછળ આવશે બીજું છે વેકેશનમાં શું કરશો આ વાક્ય અશોકભાઈ બોલે છે ફરીથી નીચે અનુલેખન કરીશું બાળદોસ્તો વેકેશન માં શું કરશો અને છેલ્લે આવશે અશોકભાઈ ત્રીજું છે મને તમારી બહુ યાદ આવે છે આ વાક્ય કોણ લખે છે અશોકભાઈ નીચે ફરીથી વાક્ય લખીશું મને તમારી બહુ યાદ આવે છે અશોકભાઈ ત્યાર પછી છેલ્લે પ્રશ્ન છ છે પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે નોંધ કરો જો તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું અને ત્યાં શું શું મળે છે તે તમારે લખવાનું અને જે જે વસ્તુ મળે છે એની કિંમત શું છે તે પણ તમારે લખવાની છે હું અહીંયા તમને થોડોક ફકરો લખાવું છું કે પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે ત્યાં પોસ્ટકાર્ડ અંતરદેશીય પત્ર અને પરબીડિયા મળે છે ત્યાં રેવન્યુ સ્ટેમ્પ મળે છે ત્યાં કવર પર ચોટાડવાની ટિકિટો અને મની ઓર્ડર ફાર્મ પણ મળે છે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી રૂપિયા જમા કરાવી શકાય છે અને ઉપાડી પણ શકાય છે પોસ્ટકાર્ડની કિંમત કેટલી હોય તો કે પચાસ પૈસા અંતરદેશીયની કિંમત કેટલી હોય તો કે બે રૂપિયા અને પચાસ પૈસા અને પરબીડિયાની કિંમત પાંચ રૂપિયા હોય છે અહીંયા આપણે પાઠ આઠ પૂર્ણ થાય છે આપેલ હોમવર્ક વ્યવસ્થિત અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખશો જ્યારે પણ સ્કૂલ શરૂ થશે ત્યારે સૌ પ્રથમ તમારું હોમવર્ક ચેક કરવામાં આવશે આભાર